જોઈએ તો થોડું થોડું સમજવાનું છે, પણ એમાં કશું ખોટું નથી. પણ પેલું શું કહેવાય, ઘી પડ્યું તો ખીચડીમાં, ખીચડીમાં જેવું છે. એટલે સ્ટેક ઇટ ટાઈપે બીજો વાપરા ના નાના બીકોઝ ઓફ એમ્પાવરિંગ. એનો એમ્પાવર તો થશે કારણ કે કે મારા નામે બધી છે ઇન્ટરેસ્ટ, મારા નામે એફડી છે કે જે છે, એટલે એટલું તો એમ્પાવર થશે ને. આઈ એમ ઓકે વિથ ધીસ. 1000 કરોડ છે, આઈ એમ વેરી પોઝિટિવ અબાઉટ ઇટ. અને અગેન રિપીટ કે સર્વિસ કહે છે પ્રેક્ટિકલ, આ બધી જે પેલા માઇક્રો બેંકિંગ કરે છે ને, એ લોકો કહે છે કે અમે ગામડાની બહેનોને પૈસા આપીએ છીએ તો દૂધે નહીં પૈસા પાછા. બટ રુઝાન રુઝાન અને પેકેજ બંને ખાસ એક વાત કરવા માંગીશ કે એમને ભલે 1000 કરોડ આપ્યા, ભલે આ બાકડામાં પડી રહ્યા છો, પરંતુ મને વાત ખટકી રહી છે એઝ એન એન્કર બિંગર ઇન્ડિયન. મને એક વાત શું લાગી રહી છે કે માત્ર એક મહિલા બેંક. આપણે કોઈ પણ આંકડા ડિસ્કસ નથી કરી રહ્યા. એ ગુરુ સવારે ઉઠે છે, કરેક્ટ, સવારે ઉઠાની સાથે જ એ નાના બાળકો દૂધ ગરમ કરે એટલે દૂધનો ભાવ વધ્યો. એક્ઝેક્ટલી, જો દૂધની વાત હોય તો શાકભાજીની વાત સુધી પહોંચે છે. આ આ એક પણ વસ્તુ એવી ટચ નથી થઈ જ્યાં તેને કન્ઝપ્શન મળતું હોય, થોડું રિડેમ્પશન મળતું હોય. આ એવી કોઈ જ વાત નથી જ્યાં તે ખુશ થઈ શકતી હોય. આપણે ખુશ થયા કે 1,000 કરોડ ફાવ્યા છે, આપણે ખુશ થયા કે એ તો આપણે અંગાવ ગુજરાતમાં લાસ્ટ બજેટમાં કોસ્મેટિક પર ભાવ ઘટ્યા હતા અને બિંદી પર ભાવ ઘટ્યા હતા તો આપણે ખુશ થયા હતા. શું ફાવ્યું કે અગરબત્તીમાં આપણે બહુ ડિપેન્ડન્ટ છીએ આપણે ઇમ્પોર્ટ ઓઇલ પર, એટલે આપણે હજી બી તમારા ભાવ વધવાના છે બોસ. અને એકનો ભાવ વધશે એટલે આખું જે સ્પાઇરલ ઇફેક્ટ થતી હોય બધાના ધડધડ ધડધડ કાસ્કેડિંગ ઇફેક્ટમાં ભાવ વધવાના છે. એટલે લેટ અસ નોટ ટોક ઓફ ધેટ. અત્યારે આપણે એ વાત કરીએ કે આપણે વધારે ઇન્કમ કેવી રીતે કરી શકીએ. લેટ અસ ટોક ઓફ ધેટ વે. કારણ કે યુ યુ કાન્ટ એવી, તમે અગર આજની તારીખમાં તમે આ પેટ્રોલ અને કેરોસીનનો ભાવ કહો છો ને, અમેરિકા વાળા બી રડે છે કે અમારો બી આટલો હાઈ ભાવ છે. એટલે એટલે એમાં અત્યારે પડવા જેવું નથી. પેલી પેલી જે ઈરાક ઈરાન ને લોકોને કંટ્રોલમાં રહો તો અલગ વાત છે. બીજો પોઈન્ટ છે મારે, અચ્છા લેટ 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 ટોક ઓફ આઈ હેવ ટુ કન્ટિન્યુ યોર હર સુપર ઇફેક્ટ થાય છે. અગર એ ઇન્ક્રીઝ કરે છે તો આટલી ક્રાઇસિસમાં હજી એનો શી ઓલરેડી સદ બ્લીડિંગ, તો પછી એ બ્લીડિંગ એને કોઈ પાતો નહીં રહે કે વધારી ના શકે. બીકોઝ ધ ઇન્ડસ્ટ્રી સેક્ટર વિલ નોટ સર્વ યુ નો, આજે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ આપણા લોએસ્ટ પર છે. આજે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ એટ લોએસ્ટ. અગર હજી સર્વિસ ટેક્સ અને એક્સાઇઝ ડ્યુટી વધારત તો એ તો મરી જ જાત. સો દેટ દે કુડ નોટ એફોર્ડ, રિડ્યુસ દે કુડ નોટ એફોર્ડ, બીકોઝ આપણા ત્યાં ઇન્કમ ટેક્સ ભરવા વાળા કેટલા, લાઈક 3.5 કરોડ, 3.5 કરોડ. આપે જેમ કીધું કે કેપિટલ માર્કેટ આજે ઊંચું નહીં થયું, આપણા ત્યાં સ્ટોક ઇન્ડસ્ટ્રીમાં ઇન્વેસ્ટ કરવા વાળા કેટલા, ડુ યુ નો દેટ? ભૂલી ગયા તમારી પાસે ફિગર છે. આઈ ડોન્ટ નો, આઈ ગેટ એક્ચ્યુઅલી ગોડ કેવી રીતે કર્યું, કારણ કે જે બધું હતું એવી જગ્યાએ એઝ એન એન્ટરપ્રિન્યોર સાહેબ મારું માનવું છે કે અગર મારે ધંધો કરવો છે તો દુનિયાની કોઈ તાકાત મને રોકી નહીં શકે. બીજો પોઈન્ટ, એક મિનિટ ના, પ્લીઝ લિસન ટુ મી. આ સ્કિલ ડેવલપમેન્ટ નો જોબ સાહેબ, હું આઈટી ભણી છું, અરે હું ભણી તે એમએસસી વિથ બાયો, અરે લાઈફ સાયન્સીસ બાયો કેમેસ્ટ્રી વાળી છોકરી છું, હું આઈટી માં કરી છું. સો એઝ એન એન્ટરપ્રિન્યોર તમારે હવે સ્કિલ બિલ્ડ બધું ધંધો કરશે, બધું ડેવલપ થઈ જશે. એન્ટરપ્રિન્યોરશિપ માટે બજેટ ના જોઈએ, એન્ટરપ્રિન્યોરશિપ માટે પેશન જોઈએ. તમામ ચર્ચાઓ ચાલી રહી છે, બજેટની અંદરથી જે પણ વસ્તુ નીકળીને આવી છે, આમ આદમી જે 70-80% પર પહોંચે છે તે એક્સપેક્ટ કરે છે કે મારો ખર્ચો ઓછો થાય, મારી જે આવક આવી રહી છે તેમાંથી કંઈક થોડો વધારો થઈ શકે, અને આવક વધવાની સાથે મારા જે ખર્ચાઓ પર થોડો કાપ મૂકી શકે. પરંતુ આવી કોઈ જ વાત નથી રહી, પરંતુ એમ છતાં જે વસ્તુ ઉપયોગ કરી રહ્યા છે, સેટઅપ બોક્સ જેવી વસ્તુ જે કદાચ હવે આમ આદમીના ઘરની અંદર એ નેસેસિટી બની ગઈ છે, હવે તો ઉપયોગ કરવાનો છે, તેની પર કર વધારે દેવામાં આવે છે, 5-10% કરવામાં આવ્યો છે. દરેક વ્યક્તિના હાથમાં ટ્રસ્કિન વાળો મોબાઈલ સારો લાગે છે, 2-3 હજારથી વધારે જ હોય છે, તો ઓબ્વિયસ વસ્તુ છે, જેને પર ટેક્સ નાખી દેવામાં આવે છે. આવી નેસેસિટી થઈ ગયેલી વસ્તુઓ પર ટેક્સ નાખીને સાબિત થઈ રહ્યું છે કે દરેક બાજુને સિગ્નલ આપ્યા હતા, રિસ્પોન્સ આપ્યો હતો. આજે સમહાઉ એકદમ નેગેટિવ થયું છે માર્કેટ. મોર્નિંગમાં વધારે સારું રહ્યું, ઇવનિંગમાં સારું રહ્યું. એમણે સૌથી પહેલા જે વાત કરી હતી અને દરેકની એ જોવાયું કે આપણો દેશ કે જે ભવિષ્યની મહાસત્તા તરીકે એક આપણે વિચારી છે, ગર્વ પણ રાખીએ છીએ, ક્યારેક તો બનશે ખરો. તો તે જીડીપીની જયારે વાત નીકળે છે, દેશના વિકાસની વાત નીકળે છે, તેમાં ઘણા બધા પરિબળોનો સમાવેશ થાય છે. જે ટાર્ગેટ હતો 7.6% નો, તેની સામે 5% અચીવમેન્ટ થયું છે. અને